મિત્રો, ભાદરવી પૂનમના મેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એટલે દાંતાથી છેક અંબાજી સુધી વાહન ચાલકો માટે એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. બોલ મારી અંબે, જય જય અંબે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ત્રિશુળિયા ઘાટની સુંદર સફર કરીશું. આંબા ઘાટા ઢાળથી થોડાક જ અંતરે દાંતા પાલનપુર ત્રણ રસ્તા આવે છે, જેને આપણે રતનપુર ત્રણ રસ્તા પણ કહીએ છીએ. આ ત્રણ રસ્તાથી માત્ર 11-12 કિલોમીટરના અંતરે ત્રિશુળિયા ઘાટની શરૂઆત થઈ જાય છે. તો હવે સીધા જ પહોંચી જઈએ ત્રિશુળિયા ઘાટની સુંદર સફરે. મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્રિશુળિયા ઘાટના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર, અને અહીંયાથી શરૂઆત થઈ જાય છે ત્રિશુળિયા ઘાટની. મિત્રો, ભાદરવી પૂનમના મેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એટલે દાંતાથી છેક અંબાજી સુધી વાહન ચાલકો માટે એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે પણ રોંગ સાઈડ ચાલી રહ્યા છીએ. અહીંયા અકસ્માતો ઘણા થતા હોય છે, તેથી ભક્તોને કોઈ પણ જાતનો અકસ્માત નડે નહીં અને ભક્તો આસાનીથી ચાલી શકે એ ભાગરૂપે અંબાજી તરફ જવાનો રોડ ભક્તો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. મિત્રો, જ્યારે પણ આપણે અંબાજી તરફ જઈએ ત્યારે સૌથી ખતરનાક રસ્તો ગણાતો હોય તો એ છે આ ત્રિશુળિયો ઘાટ. કારણ કે આ ઢાળ પર ઘણા બધા અકસ્માતો થતા હતા, પરંતુ અત્યારે આ હાઈવેની કયા પલટ કરીને ખૂબ જ સુંદર હાઈવે બનાવી દેવામાં આવ્યો છે અને 4-લેન રોડ બનાવી દેવામાં આવ્યો છે. આ ત્રિશુળિયા ઘાટ પર સુંદર બે વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં તમે બે ગાડી બેસી શકો છો અને સુંદર કુદરતી વાતાવરણમાં ફોટોશૂટ અને સેલ્ફી પણ લઈ શકો છો. ત્રિશુળિયા ઘાટથી અંબાજીનું અંતર છે માત્ર 11 કિલોમીટરનું, અને અંબાજી પગપાળા યાત્રા સંઘ લઈને જતા ભક્તો માટે ત્રિશુળિયો ઘાટ ચડવું એ ખૂબ જ મુશ્કેલીવાળું કામ હોય છે. પણ માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભક્તિના કારણે ભક્તો આ ઢાળ આસાનીથી હોંશે હોંશે ચડી જતા હોય છે. આ ત્રિશુળિયા ઘાટ પર ત્રિશુળિયા માતાજીનું સુંદર મંદિર આવેલું છે, તો આ મંદિરના દર્શન પણ તમે કરી શકો છો અને એક યાદગાર સફર બની જાય એવો આ ત્રિશુળિયા ઘાટનો ખૂબ જ સુંદર નજારો આપણને જોવા મળે છે. તો મિત્રો, આ હતી ત્રિશુળિયા ઘાટની રોમાંચક સફર. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલશો નહીં, અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી, જય અંબે.